भारतना 77મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વના ઘણા નેતાઓએ શુભેચ્છા પાઠવી છે, જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કનનો સમાવેશ થાય છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને ટ્વીટ કરીને કહ્યું, ભારત લોકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. ગયા મહિને પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને વર્ષ 2047 સુધીમાં બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ લઈ જવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. ફ્રાન્સ હંમેશા ભારતનો વિશ્વાસપાત્ર મિત્ર અને ભાગીદાર રહેશે હોવાનું જણાવાયું હતું. આ સિવાય સિડનીમાં આયોજિત મલબાર એક્સરસાઇઝ વચ્ચે આઈએનએસ સહદરી અને આઈએનએસ કોલકાતા પર પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કવાયતમાં કવાડ દેશો અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની નેવીએ ભાગ લીધો છે. મહત્વનું છે કે પુતિને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ અભિનંદન સંદેશ મોકલ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ખાસ દિવસે ભારતને ખાસ શુભેચ્છાઓ. ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારી અમારા માટે ખૂબ જ ખાસ છે. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કને ભારતને અભિનંદન આપતા કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.